नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 ની અંદર આપને બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 11 ની અંદર ઇંગ્લિશમાં લેસન 5 રીડ 1, એમાં રીડ 1 જ છે. જો કે લેસન 5 ની અંદર આપણે રીડ 1 પણ આજે આપણે જોઈશું એના ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન આન્સર એ આપણો આજનો ટોપિક છે. હવે ક્વેશ્ચન આન્સર આપણે પાઠ સમજો તો એની અંદર જે પેરેગ્રાફ ઉપાડી ઉપાડી અને એ પેરેગ્રાફ માંથી આપણે આન્સરના જવાબ આપવાના હોય છે, જેને કહેવાય કોમ્પ્રિહેન્શન. આ કોમ્પ્રિહેન્શન જે છે એ હું અહીંયા સ્ટાર્ટિંગ અને એનો એન્ડ લખું છું, એટલે તમે ટેક્સ્ટ બુકની અંદર એ જોઈ શકશો કે અહીંથી અહીં સુધીનામાંથી આપણે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. હું અહીંયા ક્વેશ્ચન લખીશ, ક્વેશ્ચનની નીચે આન્સર લખીશ, અને તમારે એ સરખાવવાનું છે બુકમાં કે આ ક્વેશ્ચનનો આન્સર આપણને ક્યાંથી મળે છે. બરાબર, એટલે આપણે શરૂ કરીએ. ક્વેશ્ચન આન્સર પાર્ટ 5 કયો છે આપણો? તો કે પેપર અ પેન થમ એટ બેટ. પેલો ફકરો લઈએ આપણે, પેલો પેરેગ્રાફ. તો ટીચર થી શરૂ કરવાનું છે. ટીચર સેડ, હું કહીશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, અહીંથી આપણે શરૂ કરીએ. પછી વચ્ચે ડોટ 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 છે અને છેલ્લું છે પાછું ટીચર. ટીચર થી ટીચર આપણે પૂરું કરશું અને શું કહેશું છેલ્લે? તો કે વેરી ગુડ. બરાબર, સમા. વેરી ગુડ, સમા. આ અહીંયા પૂરું થશે. પછીથી સમજાવી દઉં તમને કે ભાઈ જે આપણે આ સ્ટાર્ટિંગ પેલું સેન્ટેન્સ, બરાબર, પછી વચ્ચે કેટલા સેન્ટેન્સ આવે છે આઈ ડોન્ટ નો, એ તમારે જોવાનું છે બુકની અંદર. અને છેલ્લું છે વેરી ગુડ સમા સુધી રહેશે. બરાબર, તો આપણે પાઠ તો થઈ ગયો છે વ્યવસ્થિત રીતના. છતાંય હું એક વખત પેરેગ્રાફ વાંચી દઉં છું એટલે તમને આઈડિયા આવી જાય. ટીચર સેડ ગુડ મોર્નિંગ ટીચર, અ મોમેન્ટ પોઝ ઇન ધ ક્લાસ. ટીચર કહે છે કે ગુડ મોર્નિંગ બાળકો, એક ક્ષણ માટેનો પોઝ આવી જાય છે બાળકોની એક્ટિવિટીઝમાં. ચિલ્ડ્રન સેડ ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, ધેન ધ કેઓસ કન્ટિન્યુ. અને બાળકો એક સાથે બધા કહી શકે ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, ત્યારબાદ ફરી પાછી જે છે એક્ટિવિટીઝ બાળકોની અને હોદેકારો ચાલુ થઈ જાય છે. સ્ટુડન્ટ 1, મેમ લુક ધે આર સ્ટીલિંગ માય થિંગ. મેમ જો, તે મારી વસ્તુઓ ચોરી રહ્યો છે. ધે આર ઓલવેઝ સ્ટીલિંગ માય, તેઓ હંમેશા મારી વસ્તુ. પછી ભૂલી ગયો હું ચોરવાનું નહીં કાંઈ નહીં. સ્ટુડન્ટ 1, પાછો એ નહીં. મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, મેમ આજે આપણે શું કરવાના છીએ? એ નહીં, પાછો ભૂલી ગયો બધું ચોરવાનું નહીં, બધી વાત ભૂલી ગઈ. ભલે રે નહીં પાયા, નાના બાળકોનું એવું જોઈએ છે. બરાબર. સ્ટુડન્ટ 2, મેમ 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 લેટ ડુ સમથિંગ ફની. મેમ 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 ચાલો આપણે કંઈક ફની રમૂજી કરીએ. મેમ મચ કેરિંગ એટ ધીસ સજેશન, આ સજેશન આ સૂચન પર તો ખૂબ જ હસનાથીઓ. ટીચર સેડ નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ. બાળકો હવે આજે આ બાળકો આપણે પાલતુ પ્રાણીઓની ડિસ્કસ કરવાના છીએ. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોગ બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, અને તરત જ આખો ક્લાસ જે છે ને વાવાઝોડામાંથી કેમ જે છે
એ બચતો હોય એ રીતના આખો હુમલો કરે છે. એટલે કે એક આમ એક સાથે આખું ધસમસતું હોય એ રીતે. Except for Pia, who stands and fear. Pia સિવાય જે ઉભી છે અને હર્ષ કરે છે. સ્ટુડન્ટ નો નો દેટ તો બોરિંગ. સ્ટુડન્ટ કે ના ના એ તો બોરિંગ છે. સતત Pia, સ્ટોપ બીઈંગ એન એનિમલ ફોર વન. Pia બંધા એક વખત જે પ્રાણી થવાનું બંધા. Yeah, just because you are big animal expert. હા, જાણે કે તું તો મોટી પ્રાણી expert. No ma'am, nothing about animals. ના ma'am, animal વિશે કઈ નહીં. We did that in the class one. આપણે એક વાર એના ક્લાસમાં કહ્યું. That's for kids. તો નાના બાળકો માટે હોય છે. Let's do something else today. ચાલો કંઈક બીજું કરીએ ma'am. Let's go for a picnic. ચાલો picnic માટે જઈએ. બોલવું કહી છે કે નાના બાળકો માટે તો આ તો આવું મોટા થઈ ગયા કા જાણે કે બાળકોનું એવું જોઈએ. ટીચર છે ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. બાળકો આજે આપણે પાલતુ પ્રાણી વિશે વાત કરવાના છીએ અને એને રસપ્રદ બનાવવાના છીએ. લેટ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ ઓફ યુ મે હેવ એટ હોમ. ચાલો તમારામાંથી એકનું આપણે શરૂઆત કરીએ જેની પાસે ઘરે પાલતુ પ્રાણી હોય તેનાથી. વી વિલ સ્ટાર્ટ વિથ યુ સમા. સમા આપણે તારાથી શરૂઆત કરશું. સમા સેડ યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન નો ડોઝ યુ હેવ બીન ટુ મે ટુ માય હાઉસ આઈ હેવ વોટ bunch of rare angora rabbits. They are very beautiful and they have this long soft fur, so people breed them for fur to make sweater. No sweater fair liye pa in mat yo ha pacha sudan ke ke sa rate fair liye ye no je ke sa ke nahi ga angora rabbit no mati. Next તમારા મને એ કે જે લોકોએ એને ખબર છે મારા ઘરે આવેલા એ નસીબદાર કે જેને જોયેલ મારી પાસે એંગોરા રેબિટની જોડી છે તેઓને સુંદર સુવાળી રૂવાટી છે તેનાથી તે ખૂબ જ સુંદર લાગે છે. તેથી લોકો તેને સ્વેટર તેના સ્વેટર બનાવવા માટે તેની રૂવાટી માટે તેને ઉછેરે છે. સ્ટુડન્ટ યા મેમ દે આર રિયલી ગુડ. હા મેમ તે ખરેખર એકદમ ગુડ છે. કેમ કે જોયા હોય કે ઘણા કોઈ ઘરે ગયા હોય તો એના જે ખાસ ફ્રેન્ડ હોય એના ઘરે ગયા હોય તમારા ઘરે. એટલે સફર સોફ્ટ મેમ તો રૂવાથી કેટલી સોફ્ટ છે મેમ. ટીચર સે વેરી ગુડ સમા. હુ ઇઝ નેક્સ્ટ સમા. બહુ સરસ. નેક્સ્ટ કોણ છે. Many hands were in the air and there are south of. Ma'am, 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 me, me. અને ઘણા હાથ ઉપર થાય છે અને મેમ 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 મી એવો અવાજ કરે છે. મને કહો મને કહો બરાબર. ચાલો હવે ક્વેશ્ચન જોઈએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન લખીશું બોર્ડ પર એટલે તમારે તકલીફ ના પડે. So question 1, what was the class to talk about? What was the class to talk about? Work kena vishe vat karvano che. Okay, answer joye to eno. The class was to talk about domestic animals. Domestic animals.
Second question, what was to be done to make it interesting? તેને રસપ્રદ બનાવવા માટે શું કરવામાં આવ્યું? To make it interesting, each one of students was to tell about the pet they had at home. To make it interesting, each one of students was to tell about the pet they had at home. તેઓના ઘરે જે પ્રાણી છે એના વિશે દરેક વિદ્યાર્થીને કહેવા માટે કહેવામાં આવ્યું, રસપ્રદ બનાવવા માટે. પ્રશ્ન સી, તો સી હશે. Who is supposed to be lucky? કોને નસીબદાર માનવામાં આવે છે? ઓકે, તો સ્ટુડન્ટ હુ હેડ બીન ટુ સમર હાઉસ આર સપોઝ ટુ બી લકી. ધોઝ સ્ટુડન્ટ who had been to Tama's house are supposed to be lucky. એ વિદ્યાર્થીઓ કે જેઓ તમારા ઘરે જઈ આવ્યા તે બધાને નસીબદાર એટલે કે લક્કી માનવામાં આવે છે. ક્વેશ્ચન ફોર, વાય ડુ પીપલ બ્રીડ એંગોરા રેબિટ? શા માટે લોકો એન્ગોરા રેબિટને ઉછેરે છે? તો અહીંયા તમે જોઈ શકો કે જો એન્ગોરા રેબિટ, આ એન્ગોરા છે ખાસ જાતિનું નામ છે, એ માટે થઈને એનો ફર્સ્ટ લેટર મેં કેપિટલમાં કર્યો છે. કદાચ સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય તો કહી દઉં, પીપલ બ્રીડ એન્ગોરા રેબિટ, પીપલ બ્રીડ એન્ગોરા rabbit for to make sweater, to make sweater. Question number 5, આ પેરેગ્રાફ નો છેલ્લો. So how are angora rabbits? How are angora rabbits? Angora rabbit kewa chhe? To tenu varnan karvanu chhe. Angora rabbits are rare. Are rare. Beautiful, beautiful, and so soft
with long soft, with long soft fur. क्लियर? तो अपने पहलो पेरिग्राफ जीरो, अपने पेरिग्राफ पेरिग्राफ टू पांच क्वेश्चन है, अपने પેલા પેરેગ્રાફ સમજી લઈએ. કદાચ શું છે કે કોઈને જોવાનો બાકી હોય ઓલો પાઠ સમજાવેલો વિડીયો, તો આમાં થઈ જાય. એટલે કે પેરેગ્રાફ નંબર ટુ, એમાં સ્ટાર્ટિંગ છે ટીચર. તમે કહેશો ટીચરથી સ્ટાર્ટ થાય છે, તો કે ટીચર યસ રોહન, પછી ત્યાંથી પાછું સ્ટુડન્ટ ટુ એ પૂરું થાય. સ્ટુડન્ટ ટુ ત્યાં ત્યાં એ શું કહે છે, આઈ હેવ ગોટ, આઈ હેવ ગોટ, પછી ડોટ ડોટ, અને છેલ્લે સી ઇઝ ટ્રબલ્ડ, સી ઇઝ ટ્રબલ્ડ. આવી સુધી પૂર્ણ સત્ય, બરાબર. પેરેગ્રાફ પછી આપણે ક્વેશ્ચન લેશું. એટલે પેરેગ્રાફ સમજી લે. ટીચર સે યસ રોહન, રોહન હા, રોહન સે આઈ હેવ ગોટ ધ ફિયરેસ્ટ, ધ ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ રોટવેલર. મારી પાસે તો સૌથી ભયંકર કૂતરો દુનિયામાં જે પોપ્યુલર કહેવાય તે છે. હિઝ નેમ ઇઝ કિલર, તેનું નામ છે કિલર. હી ઇઝ વેરી ડેન્જરસ ડોગ, તે બહુ ખતરનાક ડોગ છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, પણ તે ઉચ્ચ રીતે કેળવાયેલો છે. તો હી ડઝ નોટ બેટ એન વન ઓફ અસ, એટલે કે અમારા માટે કોઈને પરંતુ નથી. ટીચર થેન્ક યુ રોહન, નેક્સ્ટ ચાલો રોહન થેન્ક યુ. પછી સ્ટુડન્ટ આઈ હેવ ગોટ અ પેર ઓફ ક્વીન પર્શિયન કેટ, મારી પાસે બે પર્શિયન કેટ ની જોડી છે. માય અંકલ સેઝ ધેટ ધે આર વેરી રેર કલર, કા મારા કાકા કહે છે કે તે ખૂબ જ ભાગ્ય જ આવા રંગ ની મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, હું તેમને દરરોજ બ્રશ કરું છું. ધે ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ બીકોઝ ધે આર પ્યોર, તેમના નામ છે સિલ્વર અને ગોલ્ડ કારણ કે તે એકદમ કિંમતી છે. નહીં પછી ને બોલવાનું ચાલુ રાખ્યું, ઉપર અટકાવી દીધું. ધ રેસ્ટ ઓફ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇન્ડ એસ પિયા ગેટ્સ અપ એન્ડ વોક ડાઉન સ્ટેજ ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. ધી ઇઝ ડબલ, બાકીના જે બધા ભાગ લેનાર છે એ વારો આવે છે, અને એમાં પિયા ઉભી થાય છે અને સ્ટેજ તરફ સીધી ઓડિયન્સ સાથે વાત કરવા માટે ચાલે છે. તેની મુશ્કેલી માટે બરાબર અહીં સુધી અટકાવી દઈએ આપણે પેરેગ્રાફ. અને હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો વોટ ઇઝ રોહન પેટ, વોટ ઇઝ રોહન પેટ, રોહન નો પાલતુ શું છે? રોહન પેટ ઇઝ ડોગ. આન્સર, રોહન પેટ ઇઝ ડોગ. ધ ફિયરેસ્ટ ડોગ, ફિયરેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ રોટવિલર. રિયલમાં કૂતરો પણ એવો ખતરનાક આવે છે રોટવિલર. આપણે જોઈએ ને તો એનું પદ એવું હોય છે, આપણે જોઈએ તો આમ એવું જોઈએ હોય છે, ડેન્જર કૂતરો છે બરાબર. એટલે કૂકની પાસે હોય તો તમે જોજો, ક્યારેક જોવા મળે તો
question to Harvey. He does. Harvey is killer. Killer se bhi nahi kehte. So, bhai, killer is a fierce dog. Fierce dog. He is very dangerous dog. But he is highly trained. ભાઈ મિત્રો તમને ફરી પાછું સમજાવી દઉં, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવો મને ક્વેશ્ચન કરે છે કે સર આ કૂતરો છે કોઈ કાંઈ અહીં આવ્યું, ખરેખર ઈટ આવવું જોઈએ કે નહીં? તો એ તદ્દન સાચા છે, પણ અહીંયા પેટ વિશે વાત થાય છે. પેટ એટલે પાલતુ પ્રાણી, પાલતુ પ્રાણી એટલે ઘરનું મેમ્બર, અને ઘરનું સભ્ય હોય એને ફેમિલી મેમ્બર જ ગણવામાં આવે છે. એટલે એને નામ પણ આપવામાં આવે. જો લિટરલી બિલાડીને નામી આપ્યા છે, બરાબર, કયા સિલ્વર અને ગોલ્ડ. પિયાની વાંદરી જે હજી આવી નથી, હવે આવશે. પિયાની વાંદરીનું પણ નામ છે, શું છે? ગરમ મસાલા, સોરી ગરમ મસાલા નહીં, પણ હવે પીપર. પીપર એટલે કે મરી, જે કાળા મરી જે આવે છે, તે ઘરે જોઈ લેજો. એક તમે ખાશો એટલે ખબર પડી જશે, ગરમ મસાલાનો અહેસાસ થઈ જશે. નેક્સ્ટ question 3, who has got a pair of twin Persian cats? Who has got a pair of twin Persian cats? How is it here? Ano jawab? બધી એમને મજા આવશે, ખાલી હું ની જગ્યાએ આવી જશે સ્ટુડન્ટ ટુ. સ્ટુડન્ટ ટુ પછી જેમ છે એમ મૂકી દેવાનું. હુ હેઝ ગોટ અ પેર ઓફ ટુ ટ્વીન પર્શિયન કેટ. ચલો જવાબ દઈ ગયો. હું વાળો પ્રશ્ન પૂછાય એટલે હાલ સ્ટુડન્ટ ને માટે. ક્વેશ્ચન 4, હુ ઇઝ સબર્ડ? હુ ઇઝ સબર્ડ? કોને મુશ્કેલી છે? પિયા ઇઝ સબર્ડ. પિયા ને મુશ્કેલી છે. હેલો ક્વેશ્ચન, હાવ આર પર્શિયન કેટ? તો એનો માણસ કેવી પર્શિયન કેટ કેવી છે? પર્શિયન કેટ આર પર્શિયન, પર્શિયન કેટ આર પર્શિયન. દે આર અ વેરી રેર કલર, રેર કલર. ચાલો અહીં સુધી આપણે રાખશું. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા નેક્સ્ટ પેરેગ્રાફ મળશું. જે સુધી બધા મિત્રો આવશે.